હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ તેજલ્સ ગુજરાતી રેસિપીઝમાં. તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતથી ગણપતિ બાપ્પાનો પ્રસાદ. આ પ્રસાદ તમે બીજા કોઈ પણ શુભ પ્રસંગે બનાવી શકો છો. મિત્રો, આ પ્રસાદને બનાવતા ફક્ત 10 જ મિનિટ લાગે છે. તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લો. તો ચાલો પ્રસાદ બનાવવાનું શરૂ કરીએ. તે માટે આપણે એક આખા નારિયેળને છોલીને આ રીતે મોટા પીસમાં કટ કરી લઈશું. મિત્રો, અહીં નારિયેળને મોટા પીસમાં કટ કરવાથી તે આસાનીથી છીણાઈ જશે. ત્યારબાદ એક ડીશ લઈશું અને આ રીતની છીણી આવે છે તેમાં સૌથી મોટી સાઈઝના કાણામાં આપણે તેને છીણી લઈશું. તો બિલકુલ આ રીતનું મોટી સાઈઝનું આપણે કોપરાને છીણીશું. તો બધા કોપરાને મેં છીણી લીધું છે. ત્યારબાદ આપણે નાગરવેલના પાન લઈશું. મેં અહીં 6 થી 7 જેટલા નાગરવેલના પાન લીધા છે. તેને સરસ ધોઈને રૂમાલથી એકદમ કોરા કરી લેવાના છે. મિત્રો, નાગરવેલના પાન આપણને પાનનો ગલ્લો હોય ત્યાંથી આસાનીથી મળી જશે. હવે આ પાનને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું અને તેની એકદમ નાની ગળી કરી લઈશું. ત્યારબાદ તેને કોપરાના છીણમાં આ રીતે કાતરની મદદથી કટ કરી લઈશું. તમે ચાહો તો એકસાથે આ રીતે બે પાનને પણ કટ કરી શકો છો. અહીં આપણે એકદમ પતલી સાઈઝમાં પાનને કટ કરીશું. આ રીતે બધા પાનને કટ કરી લઈશું. ત્યારબાદ થોડી તૂટી ફૂટી લીધી છે તેને એડ કરીશું. અને બધું સરસ મિક્સ કરી લઈશું. તો તૈયાર છે આપણો પ્રસાદ. મિત્રો, તમે જોયું ને આ પ્રસાદ બનાવવો કેટલો ઇઝી છે અને એકદમ ઓછા ટાઈમમાં તૈયાર થઈ જાય છે. તો તમે આ રીતનો પ્રસાદ જરૂર બનાવજો. તો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.